श्री रामकृष्ण कथामृत 29 गृहस्थ अने कर्मयोग। मंदिरोमां श्री भवतारिणी श्री राधाकांतजी अने 12 शिवलिंगनी पूजा पूरी थई। ए पछी समय थता भोग आरतीना समयना वाजिंत्रो वागी रह्या छे। चैत्र मास बपोर थयो छे। आकरो तड़को भरती आववानी हजी तो शुरुआत थई छे। दक्षिण बाजुएथी हवा आवी शुरू थई छे। पवित्र जळमयी भागीरथी गंगा हजी हमणां ज उत्तर वाहिनी थई छे। ठाकुर श्री रामकृष्ण जमीने पोताना ओरडामां जरा आराम ले छे। राखालनुं गाम બસીરહાટની પાસે, ત્યાં ઉનાળામાં પાણીની બહુ જ તકલીફ। શ્રી રામકૃષ્ણ મણિમલ્લિકને, જુઓ રાખાલ કહેતો હતો કે તેના ગામમાં પાણીની બહુ જ હાડમારી છે, તે તમે ત્યાં એકાદ તળાવ ખોદાવો ને, એથી માણસો પર કેટલો ઉપકાર થશે। સહાસ્ય, તમારે તો ઘણો પૈસો છે, એટલો બધો સંગ્રહ રાખીને શું કરવો છે? પણ કહેવાય છે કે તેલીઓ બહુ ગણતરીબાજ હોય। ઠાકુર અને બીજા ભક્તોનું હાસ્ય। મણિલાલ મલ્લિકનું મકાન કલકત્તા સિંદુરિયાપાટીમાં। સિંદુરિયાપાટીના બ્રાહ્મ સમાજના ઉત્સવ પ્રસંગે એ ઘણા ભક્તોને આમંત્રણ આપે। ઉત્સવમાં શ્રી રામકૃષ્ણને પણ આમંત્રણ આપે। મણિલાલનો વરાહનગરમાં એક બગીચો છે, ત્યાં ઘણીવાર એકલા આવે અને એ ઠાકુર સાથે સત્સંગ અને દર્શન પણ કરી જાય। મણિલાલ ગણતરીબાજ પૂરેપૂરા, એમાં ના નહીં। આખા રસ્તાનું ગાડી ભાડું ખર્ચીને વરાહનગર ન આવે, પહેલાં ટ્રામમાં બેસીને શોભા બજારમાં આવે, ત્યાંથી સહિયારી ગાડીમાં બેસીને વરાહનગર આવે અને ત્યાંથી પગે ચાલતા દક્ષિણેશ્વર આવે। પૈસાનો તોટો નહીં। કેટલાક વર્ષ પછી ગરીબ વિદ્યાર્થીઓના ભરણ પોષણ સારું તેમણે એકી સાથે 25,000 રૂપિયાની સખાવત કરેલી। મણિલાલ ચૂપ બેઠા છે। થોડીવાર પછી આમ તેમ વાતો કરતા કરતા વાતમાંથી વાત કાઢીને બોલ્યા, માશય, તલાવડીની વાત કહેતા હતા, તે એ વાત કહી એટલે પત્યું, એમાં વળી તેલી બેલી કહેવાની શી જરૂર? ભક્તો કોઈ કોઈ મોઢું દાબીને હસે છે, ઠાકુર પણ હસે છે। થોડીવાર પછી કલકત્તાથી કેટલાક જૂના બ્રાહ્મ સમાજી ભક્તો આવી પહોંચ્યા। તેમાંના એક શ્રીયુત ઠાકુરદાસ સેન। ઓરડામાં અનેક ભક્તોનો સમાગમ થયો છે। ઠાકુર નાની પાટ પર બેઠા છે, ચહેરા પર હાસ્ય, બાલક મૂર્તિ, ઉત્તરાભિમુખ થઈને બેઠા છે। બ્રાહ્મ ભક્તોની સાથે આનંદથી વાતો કરી રહ્યા છે। શ્રી રામકૃષ્ણ, બ્રાહ્મ સમાજી તથા બીજા ભક્તોને, તમે પીએમ પીએમ કરો છો, પણ પ્રેમ તે શું કંઈ સામાન્ય વસ્તુ છે? ચૈતન્ય દેવને પ્રેમ થયો હતો। પ્રેમના બે લક્ષણ, પ્રથમ જગત ભૂલાઈ જાય, ઈશ્વર ઉપર એટલો બધો પ્રેમ કે બાહ્ય જગતના ભાન રહિત થઈ જાય। ચૈતન્ય દેવ વન દેખી વૃંદાવન ભાળે અને સમુદ્ર દેખી યમુના નિહાળે। બીજું લક્ષણ, પોતાનું શરીર કે જે આટલી પ્રિય વસ્તુ, તેના ઉપર પણ મમતા રહે નહીં, દેહાત્મ ભાન એકદમ ચાલ્યું જાય। ઈશ્વર પ્રાપ્તિના કેટલાક લક્ષણો છે, જે ભક્તમાં ઈશ્વરાનુરાગનું ઐશ્વર્ય પ્રકાશવા લાગે તેને ઈશ્વર પ્રાપ્તિ થવામાં વાર નહીં। અનુરાગનું ઐશ્વર્ય કયું?
વિવેક, વૈરાગ્ય, જીવો પર દયા, સાધુ સેવા, સાધુ સંગ, ઈશ્વરના નામ ગુણ કીર્તન, સત્ય બોલવું, એ બધું. આ બધા અનુરાગના લક્ષણો જોવામાં આવે તો બરાબર કહી શકાય કે ઈશ્વર દર્શનને હવે વાર નથી. શેઠ પોતાના નોકરને ઘેર જવાના છે એમ નક્કી થાય તો એ નોકરના ઘરની અવસ્થા જોઈને બરાબર સમજી શકાય. પહેલા તો ઘરના આંગણામાંથી ઘાસ પાંદડા, કચરો વગેરે કાઢીને સાફ થાય, ઘરમાંથી ઝાડા સાફ થાય, ઝાડઝૂડ થાય, શેઠ પોતે જ શેતરંજી વગેરે સરંજામ મોકલાવી આપે. એ બધી ચીજો આવતી જોઈને માણસોને સમજતા વાર ન લાગે કે શેઠ હવે આવી પહોંચવાના. એક ભક્ત જી, પહેલા શું વિચાર કરીને ઇન્દ્રિય નિગ્રહ કરવો જોઈએ? શ્રી રામકૃષ્ણ, એ પણ એક માર્ગ છે, વિચાર માર્ગ. ભક્તિ માર્ગથી પણ આંતર ઇન્દ્રિય નિગ્રહ એની મેળે થાય અને સહેજે થાય. ઈશ્વરની ઉપર જેમ જેમ પ્રેમ આવે તેમ તેમ ઇન્દ્રિય સુખ ફિક્કું લાગે.